યાત્રાધામ શ્રી અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાયો. આજે વહેલી સવારે અંબાજી ગબ્બર તળેટી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આનંદ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. અંબાજીમાં માતાજીના 51 શક્તિપીઠોના દર્શનનો લાભ એક જ સાથે એક જ જગ્યાએ લઈ શકાય તે માટે ગબ્બર પર્વતની આજુબાજુ તળેટીમાં 51 શક્તિપીઠ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ 51 શક્તિપીઠો મુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં આ 51 શક્તિપીઠોની પરિક્રમા કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેના આજથી ગબ્બર તળેટી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના ભક્તો અને અન્ય ભક્તો દ્વારા માતાજી શ્રી ગબ્બર પર્વત પરથી માતાજીની અખંડ જ્યોત લાવી 51 શક્તિપીઠના તમામ મંદિરોમાં જ્યોત સાથે મિલાવવામાં આવશે અને તેનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે. લગભગ 2.5 કિલોમીટરના 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે અને જગ્યાએ જગ્યાએ યાત્રિકો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચા પાણી નાસ્તો વગેરેની વ્યવસ્થા તેમજ મેડિકલ કેમ્પ અને વિશ્રામની વ્યવસ્થા પણ પરિક્રમા માર્ગમાં કરવામાં આવી છે. 51 શક્તિપીઠના આ પરિક્રમા માર્ગમાં 4 મંદિરોમાં મોટા યજ્ઞ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ સંતો જોડાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અને મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટે લોકોને પરિક્રમામાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે 8-9-10 રોજ અંબાજી ગબ્બર તળેટી ખાતે શ્રી 51 શક્તિપીઠ મહાપરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે છે કે ભારતભરમાં ને આપણા પાડોશી દેશમાં શક્તિરૂપે માતાજી બિરાજમાન છે તેવા અલગ અલગ શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે 2.5 કિલોમીટરની લંબાઈમાં નિર્માણ કરવામાં આવેલું છે. આદિજાતિ સમાજ સહિત અલગ અલગ સંપ્રદાયના માઈ ભક્તો આ પરિક્રમામાં મહોત્સવમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આજે અંબાજી ગબ્બર ખાતે આદરણીય મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવનાર છે, ત્યારે સમગ્ર રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આ પરિક્રમામાં જોડાય તેવી અપીલ કરી છે. અરવિંદ અગ્રવાલ, ZS TV, અંબાજી. માનું તેડું આત્મીય આમંત્રણ. શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત દિવ્ય વહાણવટી ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વ ધર્મ પ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પ્રારંભ વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ છઠ તારીખ 7/4/2022 ગુરુવાર. પૂર્ણાહુતિ વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ 8 દુર્ગાષ્ટમી તારીખ 9/4/2022 શનિવાર. ઉત્તર ગુજરાતની પાવન ભૂમિ એવા રામપુરા ગામની પાવન ધરા પર બિરાજમાન અને કોટી કોટી ભક્તોની અસીમ શ્રદ્ધા ભક્તિની અખંડ જ્યોત સમા આદ્ય શક્તિ સ્વયં પ્રાગટ્ય ચૈતન્ય રાજરાજેશ્વરી શ્રી વહાણવટી માતાજીનું 400 વર્ષ પુરાણું ધામ આવેલ છે. માના ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ અશ્વમેઘ પરિવાર ગાંધીનગર દ્વારા થયેલ છે. માની અસીમ કૃપાથી નવનિર્મિત મંદિરમાં પ્રધાન દેવી શ્રી વહાણવટી માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 7-8-9 એપ્રિલ 2022 ના રોજ રાખેલ છે. નવનિર્મિત મંદિર વહાણવટી માતાજીની મૂર્તિ દાતા તથા મુખ્ય યજમાન શ્રી અસૌ કોકિલાબેન બાબુભાઈ પટેલ તથા બાબુભાઈ સોમાભાઈ પટેલ હસ્તે ડોક્ટર પરેશભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ પરિવાર અશ્વમેઘ પરિવાર પોગલું હાલ ગાંધીનગર પાવનકારી પ્રથમ દિવસ ચૈત્ર સુદ છઠ તારીખ 7/4/2022 ગુરુવાર મંગલ પ્રારંભ સવારે 6:30 કલાકે
गणपति पूजन, ग्रह शांति, पुण्याहू वाचन, मंडप मातृका पूजन, मंडप प्रवेश, अग्नि स्थापन, स्थापित देव पूजन, कुटीर होम, सान्य पूजन, आरती, भजन संध्या। श्री वाहनवट्टी तीर्थधाम विकास सेवा ट्रस्ट आयोजित भव्याति भव्य प्राण प्रतिष्ठा महामहोत्सव तारीख 7-8-9 एप्रिल 2022 ना रोज नु आयोजन करेल छे। आजूबाजूनी 50 गामना लोको आ महोत्सवनो लाभ ले छे। अने आ महोत्सवमां मुख्यमंत्री श्री अने गुजरात सरकारनुं अर्धुं कैबिनेट उपस्थित रहेवानी एक अपेक्षा छे। नाना नाना मंदिरमांथी आ मोटू एक धाम बनी रह्युं छे। मंगलकारी द्वितीय दिवस चैत्र सुद सातम तारीख 8-4-2022 शुक्रवार प्रांत पूजन सवारे 7 कलाके जड़ यात्रा, नगर यात्रा, जलाधिवास, मूर्ति स्थापन, शिखर स्थापन, मंदिर वास्तु, धान्याधिवास, विविधवास, शांति पौष्टिक होम, सान्य पूजन, थार, आरती, भव्य लोक डायरो रात्रि 9 कलाके भव्य लोक डायरो तारीख 8-4-2022 शुक्रवार रात्रे 9-2 कलाके कलाकार राजवा गढ़वी। कल्याणकारी तृतीय दिवस चैत्र सुद आठम तारीख 9-4-2022 शनिवार प्रांत पूजन सवारे 7 कलाके मूर्ति प्राण प्रतिष्ठा, स्थिरोभो होम, स्थापित देव होम, बलिदान क्षमा याचना, विजय मुहूर्त मा 12:39 पूर्ण होते 2-14 कलाके महाआरती सांजे 4 कलाके महोत्सव संपन्न दर्शन महाप्रसाद सवारे 11-1 कलाक सुधी। શ્રી વાહનવટી માતાજીના નવીન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામપુરા ગામ તાલુકો પ્રાંતિજ જિલ્લા સાપુતારામાં ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 7-8-9 એપ્રિલના રોજ યોજાઈ રહેલું છે। આ મંદિર 5 ઈંટોમાંથી શરૂઆત થઈ અને બહુ જ મોટું જ મંદિર બની રહ્યું છે। આ મંદિરનું નિર્માણ બાબુભાઈ એસ પટેલ અશ્વમેઘ પરિવારે કર્યું છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન 7-8-9 એપ્રિલે થઈ રહ્યું છે। આપ સર્વે ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આપ બધા જ આ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે અવશ્ય પધારશો। જય માતાજી। સન્માન કાર્યક્રમ તારીખ 9-4-2022 શનિવારે સવારે 9-12 કલાકે અતિથિ વિશેષશ્રીઓ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, મુખ્ય અતિથિ વિશેષ, સમારંભના અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય શ્રી, કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન અને ડેરી માનનીય શ્રી પુરુષોત્તમજી રૂપાલા, ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મંત્રી માનનીય શ્રી રાઘવજી પટેલ, ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ માનનીય શ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અન્ય અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો માનનીય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સંસદ સભ્ય શ્રી
साबरकांठा अरवल्ली माननीय श्री दीप सिंह जी राठौर, प्रमुख श्री उमिया माता जी उंजा, धारासभ्य श्री दसकोई माननीय श्री बाबूभाई जमनादास पटेल, साबरकांठा प्रमुख श्री भाजप माननीय श्री जेडी पटेल, हिम्मतनगर ना धारासभ्य श्री माननीय श्री राजेंद्र सिंह चावड़ा, इडर ना धारासभ्य श्री माननीय श्री हितू कनोडिया, माननीय श्री बाबूभाई एस पटेल, प्रमुख श्री वहाणवटी तीर्थधाम विसे ट्रस्ट अश्वमेघ परिवार, प्रातिश तालुकाना रामपुर गाम एवं प्रजापति परिवार में डाह्या भाई प्रजापति परिवार में वडीलो वखत थी वर्षो पुराना 400 वर्ष जूनू आ मंदिर आवेलू छे। एक घर मंदिर हतुं जेम चार ईटो मूकीने ज्यारे घरना सभ्यो एना माताजी ने पूजन विधि करता हता, एम करता करता माताजी ने वधु उपस्थित थता अने दर्शनार्थीओ दिवसे दिवसे ने एनी आस्थानुं स्थान वधी गयुं अने एम करता करता एक मंदिरनुं निर्माण थयुं एमना हस्तके। અને ત્યાર પછી આ સ્થાના અનુસંધાન પ્રમાણે માનીય શ્રી બાબુભાઈ પટેલશ્રી એને અમને માનું ખૂબ પ્રેરણાથી અમને એક માને અનેરો લાભ આપ્યો અને જ્યારે આ મંદિરનું નિર્માણ કરવા માટે ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, જ્યારે સાબરકોઠા આખું સમગ્ર 50-60 ગામ આવેલા છે એના હરિભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર દર્શને લાભ લેવા માટે ખૂબ અનેરો લાભ લઈ રહ્યા છે। અને આ મહોત્સવ નિમિત્તે 7-8-9-2022 ની અંદર અને આ મહોત્સવનું જાહેર આમંત્રણ આપીને સૌ હરિભક્તોને આનંદ થાય એવો મહોત્સવ છે અને સૌ હરિભક્તો પધારશે એવા આ પરિવાર ડાહ્યાભાઈ પરિવારનો તમામ સભ્યો આપણે આમંત્રિત કર્યા છે અને ગામના રામપુર ગામનો ખૂબ ભાવ અને ભક્તિથી અને ખભે ખભા મિલાવીને રામપુર ગામે રાત દિવસ કરીને આની અંદર જોડાયેલા છે સમગ્ર પ્રજાપતિ સમાજમાંથી આગેવાનો અને યુવાનો સ્વયં તરીકે સેવાઓ આપવા માટે અવિરત છેલ્લા એક મહિનાથી ખડે પગે રહીને આ મહોત્સવને ખૂબ સુંદર બનાવવા માટે ભવ્ય આનંદ સાથે બધા જોડાયેલા છે। જય માતાજી। મહાપ્રસાદ તારીખ 9-4-2022 શનિવાર બપોરે 11 કલાકે રાસ ગરબા, તારીખ 9-4-2022 શનિવાર રાત્રે 8:30 કલાકે લોક ગાયિકા હિરલ રાવલ, પ્રતિષ્ઠા મહોત્સવના ભોજન પ્રસાદીના પુણ્યશાળી દાતાશ્રીઓ, પાવનકારી મંગલકારી પ્રથમ દ્વિતીય દિવસ ભોજનના દાતા, તારીખ 7-8-4-2022 ગુરુવાર તથા શુક્રવાર શ્રી ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ સુથાર હિંમતનગર, કલ્યાણકારી તૃતીય દિવસ ભોજનના દાતા, તારીખ 9-4-2022 શનિવાર શ્રી સંજયભાઈ જીતેન્દ્રભાઈ જહા અમદાવાદ, પ્રેરક શ્રી ડાહ્યાભાઈ એસ પ્રજાપતિ, સેવક શ્રી વહાણવટી ધામ રામપુરા, શ્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી પૂજારી શ્રી વહાણવટી ધામ રામપુરા, નિમંત્રક શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ અશ્વમેઘ પરિવાર તથા રામપુરા ગ્રામજનોને સર્વે ધર્મ પ્રેમી આત્મજનો, પાવન સ્થળ શ્રી વહાણવટી ધામ, મુપુ રામપુરા આમોદરા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા, પિનકોડ નંબર 383210, પ્રાતિજ તાલુકાના રામપુરા આમોદરા મુકામે વહાણવટી માતાજીની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મા વહાણવટીના પડચા અપરંપાર છે એવું કહેવાય છે કે જગડુશાનું વહાણ તાળ્યું
ત્યારથી મૂળ તો હરસિદ્ધિ માતા કહેવાય છે, પણ વહાણ તાર્યા પછી વહાણવટી કહેવાય છે. અને આ વહાણવટી માતાનું એક મંદિર ગઢિયા મુકામે આવેલું છે, કપડવંત તાલુકાની અંદર. અને આ કોયલા ડુંગરવાળી માતા કહેવાય છે, એને વીર વિક્રમ રાજાએ પણ પૂજા કરેલી છે. આ ડાયાભાઈ પ્રજાપતિના વડીલોએ આ માતાને મૂળ ખત્રી પરિવાર તરફથી પાસેથી લાવેલા છે. અને જ્યારે ગામની અંદર લાવવાની થયેલી ત્યારે ગામના અલગ અલગ કોમના હતા કે ભાઈ આ માતા આપણે લાવ્યા છીએ પણ બેસાડવી કયો, ત્યારે એવો પ્રશ્ન થયેલો કે ભાઈ આપણે ખીચડીવાળી માતાના સ્થળે બેસાડીએ. અને ત્યારથી આ ખીચડીવાળી માતા તરીકે આ માતા ઓળખાય છે. અને એની વાયકા છેક સુધી પહોંચેલી છે, જુદા જુદા પ્રાંતમાંથી, પ્રદેશમાંથી, આજુબાજુના ગામ લોકો અને મોટાભાગના પ્રજાની માતાની અંદર આસ્થા રહેલી છે. માતા આજે પણ આપણા કામ કરી બતાવે છે, જગ જાહેર છે. ડાયાભાઈને પણ આનો અનુભવ નાનપણની અંદર થઈ ગયેલો છે અને એમને પણ માતાજીએ જ બચાવેલા છે. એટલે માતાજીના પડતા છે 7-8-9 તારીખે માતાજીની પ્રતિષ્ઠા થઈ રહી છે. અને અશ્વમેઘ પરિવાર, ગામ લોકો અને આજુબાજુની પ્રજા પણ તન મન ધનથી સહયોગ આપી રહી છે. અને આ મંદિરની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો પણ પધારવાના છે. અને ગામ લોકો આ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. આ બધી માતાજીની કૃપા સિવાય બીજું કંઈ જ નથી. જય માતાજી. શ્રી વહાણવટી માતાજી ધામ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારીઓ રામપુરા ગામ તાલુકા પાંતી જિલ્લો સાબરકાંઠામાં થઈ રહી છે. આ મંદિરની વાત કરીએ તો વર્ષો પહેલાં પ્રજાપતિ દાદા એક ખીજરાના ઝાડ નીચે દીવો કરી અને માતાજીની આરાધના કરતા હતા. એ સમયે અમદાવાદના એક ખત્રી માલની હેરફેર કરવા માટે અહીંથી જતો હતો. એ વખતે માતાજી અને આ ખત્રી સાથે મુલાકાત થઈ અને ત્યારબાદ એક દિવસ એવું બન્યું કે અહીંથી ગૌ ઉડારી અને ખત્રી અમદાવાદ લઈ જતો હતો. એ વખતે આ પ્રજાપતિ દાદાએ એ ગૌઓ અહીંયા ઉતાર્યા હતા અને જ્યારે ખત્રીને ખબર પડી ગૌ અહીંયા કોણ ઉતારી, માત્ર પ્રજાપતિ દાદા જ ઉતારી શકે તેમ છે, એ અહીંયા આવ્યો અને પછી આ ખીજરાના ઝાડ નીચે, આમ તો ખીજડીવાળી માતાજી કહેવાય પણ એ વખતે ડાહ્યાભાઈ પ્રજાપતિ કે જ્યારે એ નાના હતા ત્યારે એ બીમાર પડ્યા અને બીમાર પડી અને ખૂબ જ દવાઓ કરી છતાં તે સાજા ન થયા અને ત્યારે માતાજી પોતાના શરીરમાં પ્રવેશ કરી અને જણાય કે હું વહાણવટી માતાજી ખીજડીવાળી મા તરીકે ઓળખાવું છું, આજ પછી બધા જ દુઃખો હું તમામ લોકોને મુક્ત કરીશ અને જે મારી સેવા કરશે એ તમામને હું પરચા પૂરીશ. એ પછી નાના મંદિરમાંથી આજ પ્રાંતિજ તાલુકાનું એવું કહેવાય કે આખા તાલુકાની આખા જિલ્લાનું સૌથી મોટું મંદિર જો કંઈ બની રહ્યું હોય તો રામપુરા ગામમાં બની ગયું છે. એ સિવાય આજુબાજુના રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પડોશી જે રાજ્યો છે એ રાજ્યોમાંથી પણ યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવે છે. આમ આ હરસિદ્ધિ માતા એટલે કૃષ્ણ ભગવાનની કુળદેવી કહેવાય અને એ જ હરસિદ્ધિ માતા જે વહાણવટી જગડુશાનું વાહન તાર્યું એ જ નામે વહાણવટી પાડવામાં આવ્યું છે. આ અતિ ભવ્ય મંદિરમાં રાજ્યના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી આવવાના હોય, ખૂબ જ ભવ્ય પ્રોગ્રામ થવાનો હોય, આપ સર્વે તમામ જ્ઞાતિના તમામ ભક્તો મંદિરે આ યજ્ઞમાં ભાગ લેવા માટે પધારશો એવી હું પ્રજાપતિ પરિવાર એટલે કે વહાણવટી પરિવાર વતી આપ સૌને નમ્ર અરજ કરું, અપીલ કરું છું કે આપ સર્વે આ પ્રસંગમાં પધારી અમારા પ્રસંગને દીપાવશો. જય માતાજી.